कभी भूल कर भी न उसको भुलाना, कभी भूल कर भी न उसको भुलाना। ए दिल मेरे गाना, उस रब का शुक्राना, कभी भूल कर भी न उसको भुलाना, कभी भूल कर भी न उसको भुलाना। ए दिल मेरे गाना, उस रब का शुक्राना। कितनो भाव छे કૃષ્ણબેન, આજ વિશેષ આનંદ થયો, જેટલા સાહેબ આવ્યા આનંદ છે ને એવું જ આનંદ. સાહેબ સાંભળો છો, એ રાંધેલું ભોજન બનાવતી વખતે ઈશ્વરની સ્મૃતિમાં બનાવવામાં આવે, પરમાત્માની યાદમાં, તો એ રાંધેલા ભોજનની ટોક્સિસિટી છે એમાં કઈ વધઘટ થાય ખરી, કે એવું એક ભ્રામ માન્યતાઓ છે, ખોટી માન્યતાઓ? ભાભી મધુર જેવું માનતા, હા, અને એ ભગવાનનું નામ સ્મરણ કરતા કરતા, હા, રસોઈ બનાવતા. બરોબર. કૃષ્ણબેન સાંભળજો, અને રસોઈ બની જાય એટલે પેલા ભગવાન ને ભોગ લગાવે થાળી, અને પછી એ બધી રસોઈ બની હોય એમાં પાછું નાખી અને એ પ્રભુ પ્રસાદ માની ખાતા. બરોબર. મારી કોઈ બીમારી ગઈ નહીં, મારી મધરે રીભાઈ 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 અને એનો અંત આવ્યો. ઓહો. હવે આ બધાને આધારે આપણે એવું કહી શકીએ કે એ માત્ર ને માત્ર ભ્રાંતિ છે, ભ્રાંતિકાળ છે, એ બહુ લાંબા સમયથી ચાલ્યો આવે છે, કેમ કોઈ પ્રસાદ થઈ જતો નથી. પ્રસાદ જયારે એ જ છે કે ભગવાન ખુદ કે છે કે અહમ વૈશ્વાનર ભૂત્વા પ્રાણનામ દેહમ આશ્રિત પ્રાણાપાન સમાયુક્ત પચાની અંતર. અને ભગવાન સાથે એ પણ કહે છે પત્રમ પુષ્પમ ફલમ તોયમ. યો મે ભક્ત્યા પ્રયચ્છતિ, એટલે ભક્તિ ભાવ કરો ભગવાન ને જમાડવાનો, પણ પત્રમ પુષ્પમ ફલમ તોયમ. બરોબર. નહીં કે એને ચૂલે ચડાવી ને બધું આપણે મન ફાવે એવા લાડવા લાપસી ને બીજા બર્ગર ને પછી ભગવાન ને ચડાવી પીવા પ્રસાદ થઈ ગયો, એ ભ્રાંતિ ખોટું છે. બરોબર છે. આજે સમાજમાં બસ આજ ભ્રાંતિઓ વચ્ચે સમાજ જીવે છે. અને અમે જયારે આ બધી વસ્તુ બનાવીએ છીએ ને કાચાની, તો અમારે ડેઈલી રૂટીન બ્રહ્મા કુમારી માં જાય છે, એટલે અમારો નિયમ છે કે બે ટાઈમ ભગવાન ને ધરાવી અને પછી જ અમે લોકો ગ્રહણ કરીએ ભોજન. તો જયારે પણ આ કાચું છે, કઈ પણ બનાવેલું છે કે ફ્રૂટ છે, તો એવી જ રીતે ભગવાન ને એવું નહીં કે રાંધેલું જ ધરાવું, પણ આપ જે છે દીધું છે ભગવાને એ જ ધરાવી અને પછી જ અમે લોકો ગ્રહણ કરીએ. એક છે ક્રિયા, એક છે ભાવ.
એને આપણે અદ્યતન ટેકનોલોજીમાં એવું કહી શકીએ, એક છે હાર્ડવેર, એક છે સોફ્ટવેર. ક્રિયા એક હાર્ડવેર છે, બરોબર છે, અને ભાવ એ સોફ્ટવેર સોફ્ટવેર છે. હા, હાર્ડવેર સોફ્ટવેર જેવું હોય એ પ્રમાણે હાર્ડવેર કામ આપે. આપણે જેવો અંદર સોફ્ટવેર નાખ્યું હોય એ પ્રમાણે એ કોમ્પ્યુટર કે મોબાઈલ કે કામ આપશે. એટલે જરૂર બંને ની છે, હાર્ડવેર ની પણ સોફ્ટવેર ની પણ. એકાબીજા વગર બે અધૂરા છે. સોફ્ટવેર હોય અને હાર્ડવેર ના હોય તો એ સોફ્ટવેર અર્થ વગર નો છે. સોફ્ટવેર ની વેલ્યુ ખૂબ જ છે, પણ હાર્ડવેર હોય તો એમ હાર્ડવેર ની વેલ્યુ ત્યારે જ છે જો સોફ્ટવેર હોય તો. એટલે ક્રિયાની વેલ્યુ ત્યારે છે ભાવ હોય તો, અને ભાવની વેલ્યુ ત્યારે જયારે ક્રિયા કરીએ તો. બરોબર, એને આપણે પ્રારબ્ધ ને પુરુષાર્થ કહીએ. પ્રારબ્ધ ને પુરુષાર્થ બે ની જરૂર છે. ખાલી પ્રારબ્ધ ઉપર હાથ જોડીને બેસાડીએ કઈ થાય નહીં. બરોબર, અને ખાલી પુરુષાર્થ કર્યા રહીએ, મજૂરી કર્યા કરીએ તો એ કઈ ના થાય. બંને સાથે જરૂર છે. એટલે કોઈ પણ ક્રિયા જયારે આપણે કરીએ ત્યારે એને ભાવને સાથે જોડવું જોઈએ. હવે માનો કે આજ સુધી આપણે ભાવ તો રાખ્યો કે આ પ્રભુ પ્રસાદ, પણ ક્રિયા ખોટી કરી, એને ચૂલે ચડાવી, રાંધી, એ ક્યારેય ભગવાને કીધું નથી અને એ આપણે કર્યું. એટલે ભાવ આપણો હતો, પ્રસાદ આપણે ભગવાનને ધરાવીએ પણ પરિણામ ના મળ્યું. એટલે જો ભગવાને કીધું એ જ ભોજન એ જ રૂપે જેમ અન્ય પ્રાણી ખાય એમ જો આપણે ખાઈએ તો આપણને પણ એ ક્રિયા કરીએ અને ભાવ આપણો હોય ભક્તિ ભાવ તો આપણને એનું સાચું પરિણામ મળે. બરોબર છે. અને સાહેબ એક બીજો એક વિશેષ પ્રશ્ન, તમારા ઉત્તરોથી એકદમ સંપૂર્ણ સંતોષની લાગણી થઈ, પણ તપ જે કરીએ છીએ આપણે આવું કાચું ખાઈને, તો તપ જીવન પર્યંત કરીએ અને સેવાભાવ જાગૃત ન થાય એવું બને ખરી? અથવા તો સેવાઓમાં આપણી જે ત્રિપાઈની સાધના છે ત્રણેય પાસાઓ ઉપર લોકોનું ધ્યાન પ્રોપર ન જાય તો વ્યક્તિ અસ્વસ્થ રહે, શારીરિક કે માનસિક રીતે બીમાર રહે, તો એના માટે સેવા માટે વિશેષ પ્રયત્ન કરવો પડે છે કે તપ કરવાથી સેવા એની મેળે 100% ઉપર વહી જાય છે? જ્યાં સુધી મારો અનુભવ ને મારી માન્યતા છે ત્યાં સુધી તપનું પરિણામ અલગ છે, સેવાનું પરિણામ અલગ છે, સુમિરનનું પરિણામ અલગ છે. હા હા, ત્રણેય મળે તો પરિણામ કઈક કોરજ આવે. બરોબર, એટલે ત્રણેય મળે ત્યારે પ્રભુ પ્રાપ્તિ થાય. ખાલી તપ કરીએ તો શરીરના રોગો જશે. બરોબર, પણ જ્યાં સુધી એમાં સેવાનો ભાવ નહીં ભળે ત્યાં સુધી આપણે શરીર તો સારું થઈ ગયું માનો, પણ સેવાનો ભાવ નહીં હોય તો આપણા કર્મો છે એ જે આપણા સ્વભાવગત હશે એવા રહેશે. માનો કે કોઈ ગુંડો છે, હવે તપ કરશે આપણે આ પ્રમાણે એનડીએસ ફોલો કરશે, એના રોગો તો જતા જ રહેવાના. બરોબર છે, પણ એના વિચાર નહીં બદલે, એટલે ગુંડાગીરી વધારે કરશે. એટલે તપ કરીને, એટલે કે એનડીએસ ફોલો કરીને પણ આપણે ગુંડા ઉભા કરીએ, એટલે એના વિચારમાં પરિવર્તન આવવું જોઈએ. જે વાલિયા લૂંટારા એના વિચારનું પરિવર્તન આવ્યું ત્યારે વાલ્મીકિ ઋષિ બન્યા. એટલે એ રીતે આપણે ખાલી એનડીએસ કહીને રોગ ઘટાડી દેવા એ કઈ મોટી કામ નથી અને સારું કામ નથી. પણ સાથોસાથ સેવા અને સુમિરન જોડીએ અને એનું કાયાપલટ થઈ જાય, એનું મનમાં પરિવર્તન આવી જાય અને માણસનું જીવન બદલાઈ જાય, એ વાલીઓ લૂંટારો વાલ્મીકિ ઋષિ બની જાય, ત્યારે એ સાચી સાધના તપ સેવા સુમિરન ની કહેવાય. બરોબર, મારી અંગત માન્યતા.
બહુ ઊંચો અને શ્રેષ્ઠ જવાબ છે. અને સુમિરન માટે પણ વિશેષ કોઈ પ્રયાસ કરવા કરતા એની મેળે તપ અને સેવા હોય સહજ થઈ જાય છે. સહજ ધ્યાન પ્રયાસ થોડો કઈ કરવો પડે એને સરળ કહી શકાય. હા હા, પણ સહજ રીતે જેમાં કઈ કરવું નથી પડતું જે આપોઆપ થાય. બરોબર, એટલે આપણે કહીએ છીએ ડોન્ટ ડુ એનીથિંગ. હા હા, ડોન્ટ ડુ એનીથિંગ, ઇટ વિલ હેપન વોટ એવર હેપન્સ. જે થાય ને થવા દો, એમાં હાર્ડ ફીલી રૂપ ના બનો. બરોબર, થાય થવા દો, નો કે ભગવાન કરે છે એને કરવા દો એનું કામ. સાહેબ, તમારી સાધના છેલ્લા કેટલા 28-30 વર્ષ થયા છે? રાંધેલા ખોરાક તરફ નો રુઝાન પહેલેથી જ નથી રહ્યો કે શરૂઆતના તબક્કે એવું કઈ થતું? એમ મારો અંગત અનુભવ એવો રહ્યો છે કે રાંધેલો ખોરાક મને ખૂબ જ પ્રિય હતો, પસંદ હતો, હું ખૂબ ખાતો. કેટલા જાંબુ ખાધા? ગુલાબજાંબુ મોટી સાઈઝ ના 100 કોઈ પણ નાની સાઈઝ ના લાડુ હોય ને હું ના જમી શકું ને, મને ગળે જ ના ઉતરે આવા બધું છે ત્યાં ખવાતા હશે. લાડવા પણ મોટા પસંદ કરતા હશો? લાડવા સમય હતો, પણ પછી ત્યારે સાપ ની કાંચળી જેમ કેમ સહજતાથી ઉતરી જાય, કેમ આ બધું ઉતરી ગયું? બરોબર, કારણ કે એની કક્ષાએ પહોંચી ગયો હતો કે આત્મહત્યા કરવાની કક્ષાએ પહોંચી ગયો હતો. બરોબર, એટલે એનું પરિણામ થશે, કારણ કે હવે તો કોઈ બીજો રસ્તો હતો નહીં, આરો વારો હતો નહીં, આશાનું કિરણ નહોતું, આ એક જ બચ્યું હતું, એટલે સહજ એ બધું છૂટી ગયું. મને કોઈ દિવસ ઈચ્છા થઈ નથી. બરોબર, એના માટે કોઈ વિશેષ પુસ્તક નો સહારો તમને ઉપયોગી થયો? વિશેષ સ્થળ નો સહારો ઉપયોગી થયો સાધના માટે? મારું અંગત એવું માનવું છે કે જ્યારે જેના ભાગમાં જે હોય એટલું એને મળે છે. બરોબર, આ પણ એક ભાગના ખેલ છે, બધાને મળતું નથી. તમે આટલા સમયથી આ સેવા કરી રહ્યા છો, તમને એવા કેટલાય અનુભવ થઈ ગયા હશે કે કેટલાય લાગી જાય છે અને પામી જાય, અને કેટલાય લાગે છે એક એને ફસાઈ ગયા એટલે, પણ જેવામાં છૂટી જાય, રોગ જાય, એટલે વળી પાછા એને રસ. કેટલા એવા હશે કે તમે ગમે એટલું કયો સાંભળી લે પણ માનશે નહીં, અને કોઈને એવા હશે કે સાંભળશે તરત તમને રિએક્ટ કરશે, આવું તે હોતા હશે ઓપોઝિશન મૂર્ખા. એટલે આ પાંચે આંગળીઓ સરખી ભગવાન નથી બનાવી સંસારમાં, સૌની જેવી કક્ષા. એટલે જ્યારે તેનો ભાગનો ઉદય થાય ત્યારે એને આ સાધના મળે છે, એટલે એને માટે કોઈ પ્રયાસ કરવાની જરૂર હું જોતો નથી. ભાગનો ઉદય થાય એટલે ઓટોમેટિક એના વિચારોમાં પરિવર્તન આવે અને એ લાગી જાય.
તમે આપના જે શિબિરો હોય છે, લેક્ચરો હોય છે, તો એના માટે વિશેષ કોઈ તૈયારી કરો છો કે જે ઈશ્વર બોલાવે છે એ જ બોલી દેવાનું? હા, એમાં શરૂઆત જયારે મારી એવી હતી ત્યારે હું બોલી ના શકતો, બોલી શકતો જ નહીં. એટલે પાંચ જણ વચ્ચે બોલવું હોય ને તો આમ ઘે ઘે ફેંફે થવા માંડે, હાથ રૂજવા માંડે, પછી છૂટી જાય. આ લક્ષણો હતા. બોલવા જાવ તો થોડું ઘણું કઈક તૈયાર કરી રાખ્યું હોય, ગોખી રાખ્યું હોય, એ જાણે આમ આકાશમાં ઉડતું હોય, હું એને પકડવા દોડતો હોય, આવી મારી સ્થિતિ થતી. એટલે પછી તો અહી મેરે સહજ બોલાતું. પણ એક પ્રસંગ મને યાદ છે, જેતપુરમાં ડોક્ટર વાધવાણી સાહેબ એમડી, એને આઈસીએમઆર ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ, એની એટલે કે એના જે સભ્યો હોય બધા ડોક્ટર, ડોક્ટર પરિવારની એક શિબિર કરી. એના ડોક્ટર સિવાય બીજું કોઈ, ડોક્ટર અને ડોક્ટરના કુટુંબના સભ્યો, બીજા કોઈને બરોબર. એટલે મને ત્યારે થોડું જતો હતો, ટ્રાવેલિંગમાં હતો ત્યારે વિચાર એવો આવતો હતો ત્યાં બધા ડોક્ટરો છે અને મારે હેલ્થ ઉપર બોલવાનું, રોગ ઉપર બોલવાનું, અને બરોબર એ બધા વેલ એજ્યુકેટેડ છે બધા, એમડી ને એવા બધા, હવે એની સામે મારે બોલવાનું, એટલે મારે ઘણા સવાલોને ફેસ કરવા પડશે. બરોબર છે. એટલે પહેલેથી હું કઈક મનમાં મનમાં બધું ગોઠવું હતો કે પેલો આ ટોપિક લઉં, પછી આ ક્રમમાં આ લો, આ લો, આ લો, એ ગોઠવતા ગોઠવતા હું જેતપુર પહોંચેલો. બરોબર. હવે મનથી બધું તૈયાર કર્યું હતું, પણ જેવું બોલવાનું ચાલુ કર્યું, જે કઈ તૈયાર કર્યું હતું કઈ યાદ જ ના આવે, અને કઈ અદભુત એની રીતે કઈ બોલાય જ કર્યું, બોલાય જ કર્યું, અને ચમત્કારી જો કોઈ ડોક્ટર નો કોઈ સવાલ જ ના થયો. એટલે ભગવાન પર નો વિશ્વાસ વધતો જાય. હું તો પેલા ભગવાન નાસ્તિક નતો, પણ બહુ એટલું મેં નહોતું. આ બધા ગ્રંથો આપણે કહીએ ને, રામચરિત માનસ ને, વેદ પુરાણ ને, શ્રીમદ ભગવદ ગીતા ને, બરોબર, એને હું બહુ વેટ જ નહોતો આપતો. બરોબર. મારા મધર એ ભક્તિ ભાવ વાળા, એટલે મને કહે કે તું બધું આ મને વાંચી સંભળાવો, એ હું વાંચી સંભળાવ. પણ હું એને એવું કહેતો કે આ તુલસીદાસે લખ્યું છે, કોઈ વેદ વ્યાસે લખ્યું છે, કોઈ ગમે તેને વાલ્મીકી એ લખ્યું છે, હવે એ ક્યાં ભણેલા હતા? હવે તો જંગલમાં જઈ અને મનમાં આવે એ આમાં લખી નાખ્યું છે, તો એને થોડું આપણે માન્યતા અપાય. જયારે અમે ભણીએ છીએ એ તો વૈજ્ઞાનિકો એની પાછળ જીવન સમર્પિત કરી દીધું, એટલી રિસર્ચ કરી છે ડીપ, અને એનું પરિણામ આપણને આપ્યું. તો આપણે એ વિજ્ઞાન ને માનીએ કે આ બધા ગ્રંથોને માનવું? એટલે પ્રથમ તમે વિજ્ઞાન ના જ પેલા ફોલોઅર્સ હતા કે વિજ્ઞાન ને વધારે જીવન માં? વિજ્ઞાન ને હું સર્વે સર્વા માનતો, કે વિજ્ઞાન જે કઈ છે વિજ્ઞાન જ છે. ભગવાન તો હવે કોને જોયો છે? જયારે આ તો બધું પ્રયોગશાળામાં રિસર્ચ કરી કરીને આ સમાજ સામે મૂક્યું છે, એટલે એને હું વધુ વેટેજ આપતો. પણ
મેં હમણાં કીધું એમ એવું કઈ પરિવર્તન આવ્યું કે હવે ખબર પડવા માંડી જેને હું સાચું માનું છું એ જ ખોટું છે અને જેને ખોટું માનું છું એ જ સાચું છે. એ જીવનમાં બદલાવ આવી જો દીખતા હૈ વહ હોતા નહીં ઓર જો હોતા હૈ વહ દીખતા નહીં એવી અનુભૂતિઓમાં પસાર થયા. આમાં મીઠાઈ માટે હું નાખ્યું મધ છે આ મધ આપણે એનિમલ પ્રોડક્ટ છે માખીઓ એના માટે બનાવ્યું અને આપણે જોટવી લઈએ એટલે કે ઝીણી ઝીણી માખી એટલું મધ ક્યારે ભેગું કરી લેતું અને આપણે એક જ ઝટકામાં બધું એટલે મહાપાપ છે. પેલા હું મધ બહુ ખાતો ખવડાવતો મધ ઉપર શિબિરો કરતા પણ આ વિચાર આવ્યો ત્યાંથી મધ બંધ થઈ અને મધ એકદમ એ જ રીતનું બધું એની ફિઝિકલ પ્રોપર્ટી બધે ફોરેનમાં પશ્ચિમ કન્ટ્રીમાં મળે છે જેને અગાવે છે એ ફૂલોમાં કહેશે કે વનસ્પતિનું કંઈ એ આપણે કઈ પ્રોસેસ ખબર નથી પણ એ મધમાખી બનાવેલું નથી એ એમાં વનસ્પતિ ડાયરેક્ટ વનસ્પતિનું પ્રોડક્ટ છે. એટલે અમે અત્યારે એ વાપરીએ કોઈ ફોરેન થી આવે ને કઈ મગાવો તો અમે કઈ બીજું આ એક અગાવે લાવું છું બસ બાકી કઈ મગાવવું નથી. હોટલ બુકિંગ ત્યાંથી કે હું ઓનલાઈન બધું હોટેલ બુકિંગ કરું કે ક્યાંય કરવું નથી ક્યાંય હોટેલ નહીં ઘરે આવવાનું છે સાહેબ કે સમય ને યોગ ઉભો થશે એટલે આવી જશે. ત્રીસ વર્ષ થઈ ગયા